ટુ સ્વીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્ધી આમળાની ચટણી. તમે આમળા હળદર મીઠામાં આથીને, આમળાનો મુખવાસ કે આમળાનો મુરબ્બો તો ખાધો હશે, પણ શું ક્યારેય એમાંથી ચટણી ટ્રાય કરી છે? આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે, તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. સૌથી પહેલાં આના માટે આપણને જોઈશે 5 મીડિયમ સાઇઝના આમળા. અહીંયા મેં ગ્રામમાં 150 ગ્રામ આમળા લીધા છે. આમળાને આપણે ધોઈને સરસ રીતે સાફ કરી લેવાના છે, અને બને ત્યાં સુધી આમળા એકદમ સરસ તાજા અને રેસા વગરના મળે તો એવા ઉપયોગમાં લેજો. એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. આમળાને આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારીને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે હું બધા આમળા સમારીને પહેલાં તૈયાર કરી લઉં છું. તો આમળાને મેં સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આની આગળની પ્રોસેસ કરવા માટે કોઈ નાની ફ્રાય પેન કે કડાઈ ઉપયોગમાં લઈશું, અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ચમચી રાઈ ઉમેરવાની છે, અને રાઈ એકદમ સરસ તતડે એ પછી આપણે આમાં થોડું જીરું ઉમેરીશું. રાઈ એકદમ સરસ તતડી જવી ખૂબ જ જરૂરી છે, તો જીરું પણ આમાં ઉમેરી દઈશું. તમારે આ સમયે થોડી સૂકી મેથીના દાણા અને થોડી વરિયારી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. હવે આમાં 1 મોટી ચમચી તલ ઉમેરીશું. કાચા તલ ઉપયોગમાં લેવાના છે. એ પછી 4 થી 5 સૂકા કાશ્મીરી મરચાં ઉમેરીએ. જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો જે દેશી સૂકા મરચાં આવે છે એ ઉપયોગમાં લેવાના. મરચાં સંતળાઈ જાય એ પછી જે આમળા આપણે સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું, અને આને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આમળા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. આની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ આને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી આપણે આમળાને ચેક કરીશું તો આ થોડા પોચા થઈ ગયા છે. આ સમયે આમાં થોડું મીઠું ઉમેરીએ અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી લઈશું. ફરીથી આના ઉપર ઢાંકણ ઢાંકીએ અને આમળા એકદમ સરસ પોચા થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે. તો ટોટલ 5 મિનિટ જેવો સમય થયો છે અને આમળા એકદમ સરસ રીતે પોચા થઈ ગયા છે. આ રીતે આમળા એકદમ સરસ પોચા થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને આને ઠંડા થવા દઈશું. આમળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે થોડા કોથમીર મરચાં સમારીને તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 5 મીડિયમ સાઇઝના મરચાં અને 100 ગ્રામ કોથમીર લીધી છે, જેને ધોઈને કાણાવાળા વાટકામાં કાઢીને રાખ્યું છે. મરચાંની તીખાશ તમારે જેવી પસંદ હોય એ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. કોથમીરને આપણે આ રીતે સમારીને તૈયાર કરી દઈશું. આમળાનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. હવે એક મિક્સર જાર લઈ લઈએ અને એમાં મિશ્રણ ઉમેરી દઈશું. તેલની સાથે જ આપણે આને ઉપયોગમાં લેવાનું છે. જે કોથમીર અને મરચાં આપણે સમારીને રાખ્યું છે એમાંથી 1/2 આમાં ઉમેરી દઈશું, અને બાકીના જે કોથમીર મરચાં છે એ આ થોડું વટાઈ જાય પછી આપણે એમાં ઉમેરીશું. થોડું આમાં મીઠું ઉમેરો. આપણે આમળામાં મીઠું ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે ઉમેરવાનું, અને 1 થી 2 ચમચી જેટલો ગોળનો ભૂકો કે કાં ઉમેરીશું. તે આને પાણી વગર જ વાટીને તૈયાર કરવાનું છે. આને એકવાર હલાવી લેવાનું અને બાકીનું કોથમીર મરચાં આમાં ઉમેરી દેવાનું છે. ફરીથી આને પાણી વગર જ વાટીને તૈયાર કરવાનું છે. આમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો આ ચટણી વટાઈને તૈયાર છે. આને એકદમ ઝીણી નથી વાટવાની. તો ચટણી વટાઈને તૈયાર છે અને આપણે ઝીણી નથી વાટવાની. આ રીતે એનું ટેક્સચર રાખીશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આને આપણે એક વાટકીમાં લઈ લઈએ. હવે જો ચટણીને બનાવીને તમારે લાંબો સમય સ્ટોર કરવી છે તો કોઈ પણ આઈસ ટ્રેમાં પણ તમે આને જમાવી શકો છો, અને જો કોઈ ડબ્બામાં ભરીને તમારે સ્ટોર કરવી હોય તો પણ કરી શકાય. તો આ રીતે ડબ્બામાં પણ ભરી શકાય, અને જે આઈસ ટ્રે લીધી છે એમાં પણ તમે સેટ કરી શકો છો. આઈસ ટ્રેને મેં ફ્રીઝરમાં મૂકી દીધી છે, અને જો તમારી પાસે ડીપ ફ્રીઝર હોય અલગથી તો તમે એમાં પણ આ ચટણીને લાંબો સમય સ્ટોર કરી શકો છો. જ્યારે પણ એને ઉપયોગમાં લેવી હોય એના 1 થી 2 કલાક પહેલાં એને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાની, અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તમે આને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો હવે આ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી આમળાની ચટણી બનીને તૈયાર છે, અને તમે રોટલી, પરોઠા કે રોટલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.